ભારતીય અંગ્રેજીનું પુસ્તક અને નોટ બહાર કાઢો. આપણે ચોથા પાઠનું લેક્ચર 4 કર્યું હતું અને મેં તમને પાઠ સમજાવી દીધેલો અને મેં કહ્યું હતું થોડાક શબ્દો બાકી છે એ પછી તમને લખાવી દઈશ. એટલે આજે આપણે પહેલાં એ શબ્દો લખી લઈએ. જો છેલ્લો શબ્દ આપણે ગોટ લખ્યો હતો, બરાબર, બકરી. હવે છેલ્લા એ બેની લડાઈ શરૂ થઈ ત્યાંથી આપણે બાકી છે. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ, ત્યાંથી લખવાનું છે, બરાબર. વુલ્ફ એટલે વરુ, લખાઈ ગયા. વુલ્ફ એટલે વરુ, ટુ સ્ટ્રાઇક એટલે અથડાવવું, એનું ભૂતકાળ છે સ્ટ્રક એટલે અથડાવ્યું, અને ઈચ અધર એટલે એકબીજા સાથે. લખાઈ ગયા છે ને બધાને, કે હજી નોટ જ બહાર નથી કાઢી. ફેરોસિયસ, ફેરોસિયસ એટલે વિકરાળ અથવા હિંસક. ફેરોસિયસ એટલે વિકરાળ અથવા હિંસક. ફેરોસિયસ એટલે વિકરાળ, હિંસક. વીક એટલે નબળું. સ્ટેન્ડ ફર્મ ઓન લેગ્સ એટલે મક્કમતાથી, દૃઢતાથી સામનો કરવો, પોતાના પગ ઉપર ઊભા રહેવું. ટુ બેન્ડ એટલે નમાવવું કે વાળવું. બેન્ડ એટલે એનું ભૂતકાળ છે નમાવ્યું. સ્લાઇટ એટલે થોડું, જરા. એઇમ એટલે લક્ષ્ય અથવા નિશાન. એના શિંગડાને હોન્સ એટલે એના શિંગડા. ટુ
બેન્ડ એટલે નમાવવું, બેન્ટ એટલે નમાવ્યું, હોન્સ એટલે સિંગડા, સ્લાઇટ એટલે સ્લાઇટલી છે, સ્લાઇટ એટલે થોડું જરાક, સ્લાઇટલી એટલે થોડું જરાક ધીમેથી એને નમાવ્યું અને લક્ષ બનાવ્યું. બ્રેવ એટલે બહાદુર. બ્રેવ એટલે બહાદુર. સોલ્જર એટલે સૈનિક અથવા યુદ્ધો. સોલ્જર એટલે સૈનિક અથવા યુદ્ધો. ટુ ફાઇટ. લડવું, લડાઈ કરવી. ક્રુઅલ એટલે ક્રૂર અથવા ઘાતકી. ટુ ગ્રો પેલ એટલે ફિક્કા થવું, મિસ્ટેજ થવું. ટુ હાઈડ એટલે છુપાવવું અથવા સંતાવવું. એનું ભૂતકાળ છે હિડ એટલે સંતાયું. હાઈડ એટલે છુપાવવું, હિડ એટલે એનું ભૂતકાળ સંતાયું. નિસ્તેજ થઈ ગયો ચાંદનો અને ક્યાં સંતાઈ ગયો? બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. ક્લાઉડ્સ એટલે વાદળો. સ્ટાર્સ એટલે તારા. એ ડિસએપિયર એટલે અદ્રશ્ય થવા લાગ્યા. વન બાય વન એટલે એક પછી એક. વન બાય વન એટલે એક પછી એક. એક પછી એક. F-A-I-N-T. Faint એટલે ઝાંખું. ઈસ્ટ એટલે પૂર્વ. પૂર્વમાં ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. રેઝ એટલે કિરણો. ફર્સ્ટ રેઝ ઓફ સન સો ચાંદની. લાઈંગ એટલે પડેલી. લાઈ એલઆઈ થાય, પડી રહેવું, સૂઈ રહેવું. અને લાઈંગ કરીએ, લાઈંગ એટલે સૂતેલી, પડેલી, પડી રહેલી, ત્યારે સ્પેલિંગ આવો થઈ જાય. LYING. લાઈંગ એટલે પડી રહેલી. લખાઈ જાય આટલા. ક્લાઉડ્સ એટલે વાદળો, સ્ટાર્સ એટલે તારા, વન બાય વન એટલે એક પછી એક, ફેન્ટ એટલે ઝાંખું, ઈસ્ટ એટલે પૂર્વ,
રેઇઝ એટલે કિરણો, ટુ લાઈ એટલે પડી રહેવું, સુઈ રહેવું, ને લાઈંગ એટલે પડી રહે લે. કમ્પ્લીટલી કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે. કમ્પ્લીટલી સોકળાઈ દળ એટલે લોહી લુહાણ થયેલી. લેવર એટલે ખાઈ જવું, ઈટ. દેખાઈ ગયા છે ને? કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે, સોકડાઈન બ્લડ એટલે લોહી લુહાણ, ટાયર્ડ એટલે થાકેલું, સ્લીપી એટલે ઊંઘમાં આવેલું, ટુ ગેટ રેડી એટલે તૈયાર થવું, લેવર એટલે ખાઈ જવા માટે. કાઢું ને ઉપરથી એક બે સુધી. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું. ફ્લોક ઓફ બર્ડ્સ પક્ષીઓનું ઝુંડ કહીએ, પક્ષીઓનું ઝુંડ અથવા ટોળું. પક્ષીઓનું ઝુંડ અથવા પક્ષીઓનું ટોળું.
મેં સરગમને કાઢી નાખી, તમે લખી લીધા હશે. પક્ષીઓનું ઝુંડ, ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ઝુંડ. પછી ડિબેટ એટલે ચર્ચા કરવી, આપણે ત્યાં ડિબેટ કોમ્પિટિશન હોય છે ને. અને પછી રિઝલ્ટ એટલે પરિણામ, વિનર એટલે વિજેતા, ઓફકોર્સ એટલે બેસર, અવશ્ય, મોસ્ટ ઓફ અધર્સ એટલે મોટા ભાગના બીજા, ટુ ડિક્લેર એટલે જાહેર કરવું, અને ટુ ગેધર એટલે ભેગા મળીને અથવા એક સાથે. બધાએ એક સાથે કહ્યું કે વરુજ વિજેતા છે. વાઇઝ એટલે સાણું. સીનું ભૂતકૃદન છે. સચ એટલે આવો અથવા આવી. બ્રેવ આગળ આવી ગયું, બહાદુર, ફ્રીડમ ફાઈટર. સ્વાતંત્ર સેનાની, ફ્રીડમ ફાઈટર એટલે સ્વાતંત્ર સેના. લખાઈએ શબ્દો કે વાઇઝ એટલે સાણું અથવા ડાયું, નેવર એટલે કદાપિ નહીં, સજ એટલે આવો કે આવી, બહાદુર, સ્વાતંત્ર સેનાની મેં જોયો નથી. અહીં આપણો પાઠ સમજવાનો પૂરો. હવે એક્સરસાઇઝ તમારે કંઈ કરવાની, એ આપણે લખીએ. પાઠ પૂરો છે, હવે એક્સરસાઇઝીસ પાઠની. V1 હોમવર્ક એક્સરસાઇઝ V1. C6 C6 અને L3A. લર્નિંગ 3 એમાં એ છે, મેચ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન વિથ સિચ્યુએશન્સ. હવે આને શબ્દો લખાઈ ગયા છે, જો કરવાની છે તમારી જાતે તો હું તમને સમજાવી દઉં. પહેલી તો આવડે એવી જ છે બધાને. જો વોકેબ્યુલરી 1 કાઢો, પાના નંબર 38. શું સૂચના છે? પુટ ધીસ વર્ડ્સ ઇન ધ પેરેગ્રાફ. પાઠ બરાબર શાંતિથી સાંભળીને સમજાવો તો જુઓ, પુટ ધીસ વર્ડ્સ ઇન ધ પેરેગ્રાફ એટલે કૌંસમાં આપેલા જે શબ્દો છે એને ફકરામાં યોગ્ય જગ્યાએ મૂકો. હોરિઝન, પ્રેટી, ડેન્જર, થીમ, એપિટાઇટ, એપિટાઇટ એટલે શું? રુચિ. પછી પ્રિઝન, એટ્રેક્શન અને હિલ ટોપ. આટલા શબ્દો છે, એટલી જ નીચે ખાલી જગ્યા છે. આપણે એને હું કરું છું પણ તમારે જવાબ ચોપડીમાં લખી લેવાના નથી, એમાં ધ્યાન રાખો. પછી જાતે એક્સરસાઇઝ લખવાની છે નિરાતે. ચાંદની વોઝ લુકિંગ વિથ વ્હાઇટ ફર.
व्हाइट फर थी, केवी लगती थी, प्रेटी सुंदर। सी वॉन्टेड टू गो टू द हिल क्वाइट अनअवेर ऑफ दी खाली जगह देर। ये एना सफेद रुवाटी थी सुंदर लगती थी अने एने हिल तरफ जवतु क्वाइट अनअवेर। अनअवेर एटले अजाण, एने खबर नहोती के त्यां शू छे। डेन्जर एटले जोखम, त्यां जोखम छे एनी एने खबर नहोती। एज हर खाली जगह फॉर द हिल ग्रू मोर, सी लॉस्ट खाली जगह एंड ग्रू खाली जगह। एज हर खाली जगह फॉर द हिल ग्रो मोर, एने जेम जेम टेकरियो प्रत्ये शू वधवा लाग्यू, आकर्षण। आकर्षण एटले शू आवशे शब्द, एट्रेक्शन। एने एट्रेक्शन जेम जेम वधतुं गयुं तेम एज हर एट्रेक्शन फॉर द हिल ग्रू मोर, सी लॉस्ट એને ખાવામાંથી રુચિ જતી રહી, એપીટાઇટ। એન્ડ ગ્રીવ કેવી થવા લાગી, ફેટ ને નહીં, ફેટ નહીં પણ કેવી થીન, પાતળી થવા લાગી। સી ફેલ્ટ ધેટ અબુ કાકા સ્મોલ હર્ટ વોઝ નોટ મોર ધેન એ ખાલી જગ્યા ફોર હર। એને એવું લાગવા લાગ્યું કે અબુ કાકાનું ઘર એના માટે શું હતું, જેલ। જેલ માટે કયો શબ્દ આવશે એ તમારે જાતે લખવાનો, તમને આવડે છે। ફાઇનલી સી રીચડ, ક્યાં પહોંચી છે વટે એ શબ્દ સુધીને એ આવડે, બરાબર। વેર ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઓન ધ સ્થિતિજમાં, એટલે કયો શબ્દ આવશે એ તમે જાતે મૂકજો। સમજાઈ ગયું, આ વી વન એ તમારે કરવાની છે। હવે જો વી ટુ, વી ટુમાં આપણે શું કરવાનું છે, ફ્રેમ એ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ ઇન ઇચ ગ્રુપ, ચેન્જ ધ ઓર્ડર ઓફ ધી વર્ડ્સ ઇફ નેસેસરી। ફ્રેમ સેન્ટેન્સ એટલે આપણે વાક્ય બનાવવાનું છે, નીચે જે શબ્દો આપ્યા છે એના ઉપરથી વાક્ય બનાવો, અને જે શબ્દો પહેલું છે તો એમાં ચાર શબ્દો છે તો એ બધા શબ્દો એ વાક્યમાં આવવા જોઈએ। અને બીજું એ શું કહે છે કે ચેન્જ ધ ઓર્ડર ઓફ ધ વર્ડ્સ ઇફ નેસેસરી, જો જરૂર પડે તો તમે શબ્દોનો ક્રમ બદલી શકો છો। એવું નહીં કે બિગેનથી જ વાક્ય શરૂ કરવું, જો પહેલો શબ્દ શું છે, બિગેન એ વિલન, ધ હીરો અને ફાઇટ। જો એક્સરસાઇઝ વી ટુ એની સૂચના આપણે અંગ્રેજીમાં લખવાની છે, પણ એનું ગુજરાતી શું થાય કે વાક્યો બનાવવાના છે શબ્દો જે આપ્યા છે એમાં ઉપયોગ કરીને, અને આપણે શબ્દોનો ક્રમ બદલી પણ શકીએ છીએ। એક્સરસાઇઝ વી ટુ છે, ફ્રેમ સેન્ટેન્સીસ, વાક્યો બનાવો। હવે પહેલું છે બિગેઇન, એક શબ્દ આપણને આપ્યો છે બિગેન, પછી એ વિલન, ધ હીરો, અને ફાઇટ। આપણે એવું એક વાક્ય બનાવવાનું કે જેમાં આ બધા શબ્દો આવવા જોઈએ। હવે આપણે વાક્ય બનાવતા તમને આવડે તો પાઠનું બનાવી શકો છો અને બારનું બનાવી શકો છો। હવે આનો શું અર્થ છે, બિગેન એટલે શરૂ કરી, વિલન એટલે ડેવિલ દુષ્ટ, પિક્ચરમાં એક હીરો હોય અને એક વિલન એટલે ખરાબ માણસ, તો હીરો તો લડાઈ કરવા ના જાય પણ વિલન શરૂ કરે ને લડાઈ, પછી હીરો એનો બહાદુરીથી સામનો કરે, એટલે આપણે શું બની જશે સાદું વાક્ય, પહેલો બિગેન શબ્દ નહીં આવે, એ વિલન બિગેન ફાઇટ વિથ ધ હીરો। પડી ગઈ સમજણ, વાક્ય બની ગયું, ફ્રેમ એ સેન્ટેન્સ આપણે વાક્ય બનાવ્યું કે વિલન દુષ્ટ માણસે, બિગેઇન ફાઇટ વિથ ધ હીરો, આમ પ્રમાણે તમારા વાક્યો
बनावाना ए विलन बिगेन फाइट विथ द हीरो एवो शब्द आपणो मुकाय विथ द हीरो जो बीजू छे भगत सिंह फाइट इंडिया फ्रीडम आ तो बहु सहेलू छे के भगत सिंह ए फाइट एटले आपणे अहींया फाइटनुं शुं करवुं पड़शे भूतकाळ अने बाकी बधुं जेम के भारतने स्वतंत्रता मळे आज़ादी मळी ए माटे भगत सिंह लड्या એટલે શું થઈ જશે ભગતસિંહ ફોટ ફોર ઇન્ડિયા ફ્રીડમ બરોબર ભગતસિંહ ફાઇટનું ભૂતકાળ કરવું પડશે ભૂતકાળમાં લડ્યા હતા એટલે ભગતસિંહ ફોટ FOUGHT ભગતસિંહ ફોટ ફોર ઇન્ડિયા ફ્રીડમ પછી છે નિરાલી ટી ટોસ્ટ અને શોક શોક એટલે જેમ શોક વિથ બ્લડ તો લોહીથી તરબોળ થઈ ગઈ પણ આમ તરબોળ થઈ જવું અહીંયા શોકનો અર્થ શું છે ડૂબાડવું બોળવું તો નિરાલી ટોસ્ટને કેવી રીતે ખાય છે તો ચામાં બોળી બોળીને ચામાં ડૂબાડીને તો એનું શું બને કે નિરાલી ટેક્સ ટી બાય શોકિંગ ટોસ્ટ ઇન ઇટ નિરાલી ચાને કેવી રીતે પીવે છે કે લે છે તો બાય શોકિંગ શોકિંગ એટલે ડૂબાડીને બાય એટલે ને પ્રેપોઝિશન છે કે બાય શોકિંગ ટોસ્ટ ઇન ધ ટી ચામાં બોળી બોળીને નિરાલી ટોસ્ટ ખાય છે હવે બે જાતે કર્યો ધ સન હોરિઝન ઇવનિંગ આગળ પાઠમાં આપેલું જ છે એને શોધવાની તસ્દી લેજો પછીનું છે મેડો ધ કાઉ એટ્રેક્ટ ફ્રેશ ગ્રાસ એટલે ઘાસના મેદાનમાં મેડો એટલે એમાં ઉગેલું તાજું ઘાસ એને ગાયને આકર્ષી ખાવા માટે એટલે એનું કેમ બનશે કે ધ ફ્રેશ ગ્રાસ ઇન ધ મેડો એટ્રેક્ટેડ ધ કાઉ અથવા વર્તમાનકાળમાં બનાવવું હોય તો એટ્રેક્સ ધ કાઉ લીલાછમ ઘાસના મેદાનમાં ઉગેલું ઘાસ એ ગાયને એના પ્રત્યે ખાવા માટે આકર્ષે છે ધ ફ્રેશ ગ્રાસ ધ નહીં લાગે સીધું ફ્રેશ ગ્રાસ ઇન ધ મેડો એટ્રેક્ટેડ ધ કાઉ આવડશે આ રીતે આપણે એક્સરસાઇઝ B2 કરવાની પછી મેં કહી આપી તમને C6 જુઓ C6માં શું કરવાનું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોર ધ અંડરલાઇન વર્ડ્સ રિસ્પોન્સીસ એટલે શબ્દ વાપરવાનો યોગ્ય વર્ડ બોલો કે શબ્દ બોલો C6માં છે રિસ્પોન્સીસ C6 RESPONSES ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોર ધ અંડરલાઇન વર્ડ્સ અંડરલાઇન વર્ડ્સ એટલે લીટી દોરેલા શબ્દને માટે યોગ્ય વિકલ્પ અથવા શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો જો પહેલું શું છે ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર હિયર ધેટ ડેવિલ રિફર્સ ટુ લીટી દોરેલો ભાગ શું છે ધેટ ડેવિલ તો આપણને પૂછ્યું કે પેલા ડેવિલે જ એને મારી નાખી હોવી જોઈએ તો હિયર ધેટ ડેવિલ રિફર્સ ટુ રિફર્સ એટલે ઉલ્લેખ કરવો કોના માટે વપરાયો છે વુલ્ફ વરુ માટે બરાબર એટલે લીટી દોરેલા ભાગની જગ્યાએ આપણે શું અહીંયા આગળ લખવાનું ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હિયર ધેટ ડેવિલ રિફર્સ ટુ પછી ખાલી જગ્યામાં આવે વુલ ડેવિલ કોના માટે વપરાયું છે કોનો ઉલ્લેખ કરે છે તો વુલ્ફનો બીજામાં શું થશે બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ હિયર હિઝ ઓનલી ફેમિલી મેમ્બર રિફર્સ ટુ કલુવા પહેલી વારની વાત છે કે આટલું સરસ એને ખવડાવતા હતા તાજું ઘાસ સ્વાદિષ્ટ અનાજ નામ છતાં તે તેમનો એકમાત્ર ફેમિલી સભ્ય એમનું ઘર છોડીને
જતી રહી એટલે કોની વાત ચાલે છે? કલુઆની, બરાબર? એવી રીતે સહેલા જ છે હવે તમે કર્યો. ત્રીજું છે, હી સો અભુમિયા ટોકિંગ ટુ હિઝ ફેમિલી મેમ્બર, હિયર હી સ્ટેન્ડ્સ ફોર, શું આવે? અભુમિયાને એને એના કુટુંબના સભ્યો સાથે વાત કરતા જોયું. કોણે જોયું? તો હિઝ નેબર, અથવા એનું નામ ગોવિંદા. એ હવેના બાકીના વાક્યો તમારે કરવાના, બરાબર? અને એક મેં છેલ્લી આપી છે તમને, એલ થ્રી એટલે લર્નિંગ, અને એના આધારે આપણે એ મેચ એ વિથ બી, મેચ એ એન્ડ બી વિથ પ્રોપર એક્સપ્રેશન્સ. એક્સપ્રેશન્સ એટલે ભાવ. અહીંયા આગળ સિચ્યુએશન આપી છે, સ્થિતિ, અને એના પ્રોપર એક્સપ્રેશન્સથી તમારે એને જોડવાનું છે. આપણે એલ વન એ મેચ એ એન્ડ બી, એને જે ઓપ્શન આપ્યા છે, ભાવ આપ્યા છે, એ આડાવળા હોય તો આપણે એને યોગ્ય રીતે જોડવાના છે. જો પહેલું છે, મિસિંગ યોર બ્રધર બિફોર એક્ઝામિનેશન, એને આપી દીધું છે કે ફોર એક્ઝામ્પલ સી, એટલે પરીક્ષામાં જતાં પહેલાં તમારા ભાઈને તમે શું વિશ કરો? તો બેસ્ટ લક. આપણો મિત્ર હોય, ભાઈબંધ હોય, એને આપણે શું કહીએ? બેસ્ટ લક. એટલે તમારે એમ બે કોલમ બનાવવાના, સિચ્યુએશન અને એક્સપ્રેશન, બરાબર? તો પહેલાનું ઉદાહરણમાં પહેલાનો જવાબ એણે જ આપી દીધો છે. હવે બીજું છે કે યોર નેબર ઇઝ સિક, યોર નેબર ઇઝ સિક, તમારા પડોશી માંદા છે, તો એને આપણે શું કહીશું? નાઇસ ટુ મીટ યુ નહીં કહીએ, બેસ્ટ ઓફ લક, આઈ એમ વેરી સોરી નહીં કહીએ. શું કહીશું? ગેટ વેલ સૂન, હું ઈચ્છું છું કે તમે જલ્દી સાજા થઈ જાઓ. ગેટ વેલ સૂન. બીજાનો જવાબ આવશે ડી. સી તો આ પહેલાંના જ ઉદાહરણમાં જ આવી ગયો છે, એટલે બીજાનો જવાબ શું છે? ગેટ વેલ સૂન. આને કહેવાય એક્સપ્રેશન. જ્યારે કંઈક પરીક્ષામાં કોઈ જતું હોય તો બેસ્ટ લક કહેવાય. આ આપણે શીખવાનું છે, એને ફંક્શન્સ કહેવાય. આવા ફંક્શન આપણે શીખવાના છે. તમને પરીક્ષામાં 8-9 માર્કનું પૂછાય છે, એટલે પછી આપણે ચલાવીશું. તો કોઈને પરીક્ષામાં પહેલો નંબર મેળવે, બહુ માર્ક મેળવે, તો એને શું કહેવાય? કોંગ્રેચ્યુલેશન્સ, એટલે અભિનંદન. અહીંયા કંઈક આવે જ છે, કોંગ્રેચ્યુલેશન્સ. પછી કોઈ આપણને મળે અને એમ કે હાઉ આર યુ, તો આપણે કહીએ ફાઇન, આઈ એમ ગ્લેડ ટુ મીટ યુ, તને મળીને આનંદ થયો. એ પ્રકારના એક્સપ્રેશન્સ છે. હવે જો ત્રીજું છે, યોર અંકલ ઇઝ ગોઈંગ એબ્રોડ, કોઈ વિદેશ જતું હોય અથવા કોઈ બીજા શહેરમાં જતું હોય, તો આપણે એને શું ઈચ્છીએ છીએ? હેપી જર્ની. જો આમાં હશે, હા, જી છે. એબ્રોડ એટલે તો વિદેશ. તમારા કાકા વિદેશ જઈ રહ્યા છે, તો આપણે એમને શું કહીએ? હેપી જર્ની. પછી ધ ગિફ્ટ વોઝ પ્રેઝન્ટેડ બાય યોર ફ્રેન્ડ, તમારો મિત્ર એ તમને ભેટ આપે છે, તો એને તમે શું કહેશો? થેન્ક યુ વેરી મચ, તે મને ગિફ્ટ આપી એટલે તારો આભાર. હવે આવડશે એટલા પૂરા કરતા, તો આટલું તમારું હોમવર્ક. પડી ગઈ સમજણ? આટલું કરીને રાખવાનું તૈયાર. અને પછી હું તમને હવે ફંક્શન્સ, આ જેમ આવ્યા કોંગ્રેચ્યુલેશન્સ, પછી ગેટ વેલ સૂન, પછી આપણે ફ્રેન્ડ મળે સામે છૂટા પડીએ તો શું કહીએ? ગુડ નાઇટ, એ રીતના જે શબ્દો આવે. હાઉ આર યુ, તો આઈ એમ ઓકે, એવા બધા આપણે ફંક્શન શીખવાના છે. મજા આવશે એમાં, એ હવે પછી. ઓકે.